રાજપીપળા એસટી ડેપો દ્વારા વાવાઝોડાના પગલે એસટી બસ સેવા બંધ કરી દેવાતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે એસટી ડેપોમાં નાના બાળકો સાથે ભૂખ્યા તરસ્યા છોટા ઉદયપુરથી સુરત જવા નીકળેલા મુસાફરોની દયનીય હાલત તો જોતા મીડિયાના પ્રતિનિધિઓએ ડેપો મેનેજરને વાત કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનું કહેતા ડેપો મેનેજર પીપી ધામાએ પણ વાવાઝોડાના કારણે આ સેવા થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી છે અને બાદમાં આગળના ડેપોના અધિકારીઓ સાથે વાતચીત થયા બાદ મુસાફરોને રવાના કરશું તેમ જણાવી પૂરતી જાણકારી મેળવ્યા બાદ મુસાફરોને અંકલેશ્વર તરફ મોકલતા મુસાફરોએ હાશકારો અનુભવ્યો હતો. કવાટથી રેણદા બસમાં આવ્યા છે, રેણદા અંકલેશ્વરમાં આવ્યા, રાજપીપળા આવીને બસ મુકાવી દીધી. હવે અમે અત્યારે આટલા ટાઈમમાં જવાના કઈ, અમારા નાના છોકરા છે, અમને જમવાનું કોણ આપશે? એટલે ગમે તે હિસાબે બસ ચાલુ કરાવવાની માંગણી કરો. હા, કોકિલાબેન રાઠવા. હાજી, તમે ક્યાંથી આવ્યા છો? હું કવાટથી આવું છું અને બહુ ટ્રાઇબલ એરિયામાંથી આવું છું. જો આજરોજ 18 તારીખે જો વાવાઝોડાની અસરની માહિતી હતી તો એમ છતાં બી આ લોકો જાહેરનામું બહાર પાડેલ નથી અને બસો સવારે ચલાવી કવાટથી અંકલેશ્વરની જે ગાડી છે એ રાજપીપળા ડેપો પર લાવીને હોલ્ડ કરી દીધી છે. લગભગ અમને 3 કલાક થઈ ગયા. અહીંયા નાના નાના છોકરા છે અને બધા અટવાઈ પડ્યા છે. હવે અત્યારે અમે જઈશું ક્યાં? જો તમારે એવું જ વ્યવસ્થા હોય તો પહેલાં વ્યવસ્થા કરવી હતી, આ તો પછી ગાડી ચલાવી નહોતી. આ મારી માગણી છે કે અંકલેશ્વર સુધીની ડેપોની ગાડી ચાલુ રાખે જેનાથી અમારે આ બાળકો અને બીજા બધા જે અટવાઈ પડ્યા છે ટોટલી મજૂરિયાત વર્ગ છે અને હવે અત્યારે ડેપોમાંથી જશે ક્યાં? આ લોકો રિફંડ આપીને છૂટા થઈ જવા માગે છે પણ હવે પેસેન્જર જાય ક્યાં? જે અમારી માગણી છે કે તાત્કાલિક ધોરણે અંકલેશ્વર સુધીની ગાડી જવાની પરવાનગી આપે તો અમારું કંઈક આગળનું ચાલે કામ. રમેશભાઈ પટેલ.